ચોરીનો મોબાઈલ વેચવા કોસંબાના રીધાછોડ પ્રતિમ ચોકડી પાસેથી પેરલ ફ્લો સ્કવોડે ઝડપી પાડ્યો હતો. વાલિયા ચોકડી પાસેથી પોકો મોબાઈલ ચોરી થયો હતો અને રીધા મોબાઈલ ચોરને ઝડપી પાડી બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખાતે પેરલ ફ્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાલિયા ચોકડી નજીક ડિસેન્ટ હોટલ પાસેથી ચોરી થયેલ મોબાઈલને કિસમ પ્રતિમ ચોકડી રેલવે સ્ટેશન રોડ પર વેચાણ કરવા આવ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા ચોરીનો મોબાઈલ વેચવા આવેલા સુરતના કોસંબાનો ઇસ્માઇલ ફટે અલાઉદ્દીન સહ રંગે હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પાસેથી ચોરીનો પોકો કંપનીનો 18,999 રૂપિયાનો મોબાઈલ પણ મળી આવ્યો હતો, જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે 2023માં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના આધારે પેરલ ફ્લો સ્કવોડ દ્વારા સીઆરપીસી 102 મુજબ તેની અટક કરી બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં રીધા મોબાઈલ ચોર ઇસ્માઇલ ફટે અલાઉદ્દીન સહની ધરપકડ કરી હતી, તેમજ અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.